ગાંધીનગર સિવિલ ખાતે કોરોના રસીકરણ અભિયાનનો આથી પ્રારંભ. સીએમ, ડેપ્યુટી સીએમ સહિત મંત્રીઓ રાજ્યમાં અભિયાનમાં જોડાયા. છેલ્લા 9 મહિના કરતા સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના રાક્ષસ કે જેને માનવ જીવનને થંભાવી અને વિશ્વને લોકડાઉનમાં બાંધી રાખ્યું હતું, ત્યારે આજે ભારતમાં કોરોના રાક્ષસના અંતની શરૂઆત માટે આજથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અને સાથે ગુજરાતમાં પણ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ સહિત તમામ મંત્રીઓ અને સંસદો ધારાસભ્યો સહિત તમામ આગેવાનો આજના અભિયાનમાં જોડાયા હતા, જેના ભાગરૂપે ગાંધીનગર સિવિલમાં પણ રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોર પણ ખાસ હાજરી આપી આ વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવી હતી, જેમાં પ્રથમ વેક્સિન લેવાનું ગૌરવ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી ડોક્ટર નિયતિબેન લાખાણીને પ્રાપ્ત થયું હતું. મીડિયાને વાત કરતા ડોક્ટર નિયતિબેને જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન દ્વારા આજથી આ વેક્સિન અભિયાન શરૂ થઈ રહ્યું છે. સંપૂર્ણ તપાસ અને પ્રાયોગિક રીતે આ અભિયાન શરૂ થશે. છેલ્લા અમારી ટીમ 9 મહિના જેટલા સમયથી દરેક કોરોના પેશન્ટની સારવાર કરી રહ્યા હતા, તેથી કોઈપણ પ્રકારનો ભય નથી. હું તબીબ છું, અધિક્ષક છું, એટલે પ્રથમ રસી લઈ બીજાને પ્રેરણા આપું. આજના અભિયાનથી આજે ગાંધીનગર સિવિલના 100 લોકો વેક્સિન લેશે, સાથે દરરોજ બીજા 100 જેટલા વર્ગ 1 થી વર્ગ 4ના આરોગ્યકર્મી વેક્સિન લેશે. કોરોના વેક્સિનનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી, અને જો કોઈ સાઈડ ઇફેક્ટ હશે તો અમે પહોંચી વળવા માટે તૈયાર છીએ. વેક્સિન લીધા બાદ ઇન ટાઈમ સાથે વાત કરતા સિવિલના નર્સ વિભાગના સુપ્રિન્ટેન્ડન્ટ જાગૃતિબેન પટેલે જણાવ્યું કે જે કોવિડ વેક્સિન લીધા બાદ કોઈપણ જાતનું સાઈડ ઇફેક્ટ થઈ નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી. આ વેક્સિનથી સામાન્ય લોકોએ પણ ગભરાવવું જોઈએ નહીં. સાથે કાર્યક્રમની શરૂઆત કર્યા બાદ મંત્રી શ્રી દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે કોરોના વેક્સિન આવી ગઈ છે અને લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં સરકારની ગાઈડલાઈન મુજબ જ આજથી રાજ્યમાં વિવિધ જગ્યાએ અભિયાન શરૂ થયું છે. ગુજરાતના 5,41,000 ડોઝ મળ્યા, ગાંધીનગર 4,000 ડોઝ મળ્યા છે, અને સમગ્ર ગાંધીનગરમાં 8 જગ્યાએ આ અભિયાન શરૂ થયું છે. અને લોકોએ પણ ખોટી ભ્રમણામાં આવવાની જરૂર નથી અને વેક્સિન લેવી જોઈએ. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.